गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वाध्याय 4.4 दाखला नंबर 1 चतुष्कोण डी ई ए आर। अपने काची आकृति दोरीए छे, चतुष्कोण दोर्यो छे डी ई ए आर अपने दोरी लीधो छे। एमां डी छे 4 सेंटीमीटर, डी छे 4 सेंटीमीटर, ई ए छे 5 सेंटीमीटर, ए आर छे 4.5 सेंटीमीटर, ખૂણો E છે 60 અંશ અને ખૂણો A છે 90 અંશ। એટલે આપણી કાચી આકૃતિ તૈયાર છે, સાથે સાથે આપણે કાચી આકૃતિ પણ દોરી છે, એના ઉપરથી આપણે રત્નના મુદ્દા લખશું અને પાકી આકૃતિ એટલે કે ચાપ કાપીને આકૃતિ પણ દોરશું। આમાં બંને ખૂણા બનાવવાના છે, એકદમ સમજી વિચારીને આપણે કરશું। તો જુઓ જોઈએ, સૌથી પહેલાં તો આપણે રેખાખંડ ડી ઈ 4 સેન્ટીમીટરનો દોરી લઈએ છીએ, બરાબર। એટલે રેખાખંડ ડી ઈ 4 સેન્ટીમીટરનો હું દોરું છું, એટલે આ રહ્યો, જુઓ જોઈએ, આ ડી ઈ આપણે દોરી લીધો 4 સેન્ટીમીટર, એને નામ આપી દઈએ છીએ ડી ઈ। કેટલા સેન્ટીમીટરનો દોર્યો છે તો કે 4 સેન્ટીમીટરનો, એટલે પહેલો મુદ્દો આપણે લખી શકીએ 4 સેન્ટીમીટરનો રેખાખંડ ડી ઈ દોરો। હવે જેમ આગલા દાખલામાં કર્યા હતા એવી જ રીતે અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે 60 અંશનો ખૂણો રચવાનો છે બિંદુ ઈ ઉપર। એટલે શું કરશું, આપણે આવી રીતે અર્ધવર્તુળ દોરશું, બરાબર। પછી અહીંયાથી આપણે અહીંયા ચાપ કાપશું, આ જે આવ્યો ને એ થયો 60 અંશનો ખૂણો, એટલે એમાં આપણે ટપકું અત્યારે હું અહીંયા કરી દઉં છું અને એમાંથી પસાર થતું કિરણ દોરવાનું છે। જો બરાબર સમજી વિચારીને દોરજો, આ થયો 60 અંશનો ખૂણો, આમાંથી પસાર થતું કિરણ દોરી લઉં છું, કિરણ એ એક્સ। એટલે આપણે બીજો મુદ્દો શું લખી શકીએ, કિરણ ઈ એક્સ એવું રચો કે જેથી ખૂણો ઈ બરાબર 60 અંશ થાય, બરાબર। આપણે કિરણ ઈ એક્સ રચ્યું એટલે અહીંયા ઈ એક્સ લખી નાખીએ, કિરણ એક્સ એવું રચ્યું કે જેથી ખૂણો ઈ બરાબર 60 અંશ થાય। હવે ઈને કેન્દ્ર ગણવાનું છે, આપણે ઈ એ દોરીએ છીએ, 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈએ છીએ, એટલે 5 સેન્ટીમીટરની હું ત્રિજ્યા લઉં, 0 અને 5થી માપું છું, ઈ ઉપર મૂકું છું અને ચાપ કાપું છું। આ ચાપ જ્યાં છેદી ને ત્યાં હું નામ આપી દઉં છું એ। એટલે હવે ત્રીજો મુદ્દો હું શું લખી શકું, ઈને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ કિરણ ઈ એક્સ પર ચાપ કાપો, ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપો, ત્યાં એ નામ આપો। હવે 90 અંશનો ખૂણો બનાવવાનો છે, વર્તુળ આપણે કરવાનું છે, આ અર્ધવર્તુળ કર્યું, બરાબર। હવે ફરી પાછું અહીંયાથી આપણે જે કરીએ છીએ એ થશે 60, અહીંયાથી જે કરશું ફરી પાછું ચાપ કાપશું એ થશે 120, પણ આપણને તો કેટલાનો જોઈએ છે, 90 અંશનો જોઈએ છે। એટલે આપણે શું કરશું, 60 અને 120 વચ્ચેથી ફરી પાછી ચાપ કાપશું, જો અહીંયાથી પણ અને એવી જ રીતે અહીંયાથી પણ। એટલે હવે જે વચ્ચેનું આવ્યું ને એ થયું 90 અંશનો ખૂણો, કયો તો કે જો આ એ અને આ 90 અંશ, એમાંથી આપણે પસાર થતું કિરણ દોરી લઈએ, એને નામ આપી દઈએ એ વાય। જો જરા વધારે મોટો કિરણ
દોડશું, બરાબર? એટલે એને નામ આપી દઈએ છીએ આપણે એ વાય. એટલે ફરી પાછો આપણે કયો મુદ્દો લખી શકીએ? જો અહીંયા હજી પણ તમને ન ખબર પડે તો આ ચાપને જરા વ્યવસ્થિત વધારે ચાપ કાપીને બતાવવાની, બરાબર? હવે આપણે મુદ્દો લખી શકીએ. પછીનો ચોથો મુદ્દો લખીએ, કિરણ એ વાય, કિરણ એ વાય એવું રચો કે, એવું રચો કે જેથી ખૂણો એ બરાબર 90° થાય. એટલે 4 સેન્ટીમીટર આખા અને બીજા 5 કાપા, 4.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે, એ ઉપર મૂકવાની છે અને ચાપ કાપવાની છે. જુઓ જોઈએ, હવે અહીંયા હું નામ લખી દઉં આર. એટલે હવે પછીનો મુદ્દો આપણે શું લખી શકીએ? એને કેન્દ્ર ગણી, પાંચમો મુદ્દો, એને કેન્દ્ર ગણી, એને કેન્દ્ર ગણી 4.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ કાપો કિરણ એ વાય પર જ્યાં છેદે ત્યાં આર નામ આપો. અને હવે છેલ્લો મુદ્દો આપણે લખી નાખીએ કે આરડી જોડો. જુઓ જોઈએ, આ આરડી છે ને, એને આપણે જોડી લેશું. આરડીને જોડી લઈએ. એટલે મુદ્દો લખી નાખીએ, છેલ્લે રેખાખંડ આરડી જોડો. નીચે લખી નાખીએ, ચતુષ્કોણ DEAR માંગેલો ચતુષ્કોણ છે. આ તમારો ચતુષ્કોણ તૈયાર છે. આપણે માપ લખી નાખીએ, અહીંયા 4.5 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, આ ખૂણો એ છે 90° અને ખૂણો એ છે 60°. જો આ ટાઈપની આ રચના થશે, અહીંયા ધ્યાન રાખીને બરાબર કરજો.